Ciao Elena, Dora Nagya, Chapter 2, Lecture Number 37. Lecture Number 37 ने आपने बात कर सुबह डम, तो सु करवाऊँ सर, कहीं नहीं बात करें यानी बिजी तो हूँ, तो Lecture Number 37 यहाँ मैं हूँ सर कहीं का, यहाँ दिन में दिख रहा हूँ, सु करवाऊँ तो, हाँ ત્રણ વ્યાખ્યા સમજવાની છે. ત્રણ વ્યાખ્યા જો તમને આ બધું ક્લિયર કરાવશે, આ મગજમાં ઉતારશો, આડો ઉડો થોડુંક છે પણ જો ક્લિયર કરે. પહેલા આવે સરળ આવર્ત ગતિ. પહેલા આપણે ભણ્યા સરળ આવર્ત ગતિ, બરાબર. સરળ આવર્ત ગતિ એટલે શું આવે? આપણે આ સ્પ્રિંગ વાળી વાત કરીએ, સ્પ્રિંગ વાળી અહીંયા જોઈએ તો આ મધ્યમાં સ્થાન છે, x બરાબર 0 છે. નીચે ખેંચો, નીચે હોય એમ, નીચે હોય તો બળ ઉપર લાગે, અને અહીંયા કશે ઉપર હોય તો બળ નીચે લાગે. કહેતા આપણું નિયત બિંદુ છે, તો નિયત બિંદુ, તો નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, સ્થાનાંતર ઉપર તો બળ નીચે, સ્થાનાંતર નીચે તો બળ ઉપર. એટલે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા અથવા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતા બળની અસર હેઠળ જ્યારે કોઈ પદાર્થ, આ પદાર્થ છે, સૂર્ય પથ પર આવર્ત ગતિ કરે. આવર્ત ગતિ એટલે સતત પોતાની ગતિનું શું કરતો હોય? પુનરાવર્તન. સતત પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. એકવાર તમે આમ ખેંચી મૂકી દેવું, આમ લોકને એક વાર અહીંયાથી ખેંચી અહીંયા સુધી તમે મૂકી દેવું, પછી આમ દોરાનું ચાલુ જ રાખે. અવિરતપણે પોતાની ગતિનું પુનરાવર્તન, નિયત સમયગાળે નિયત બિંદુની આસપાસ નિયત પથ પર પોતાની ગતિનું પુનરાવર્તન કર્યા, ખરેખર એવું શક્ય નથી, કોઈ હિસાબે શક્ય જ નથી. ધ્યાન રાખજો, બરાબર. આવું જ એ લોકો એક બીજું નામ આપ્યું, આને એક શબ્દ આપ્યો છે, પ્રાકૃતિક દોલનો. નેચર ઓસિલેટર્સ, એટલે હા ઓસિલેશન, નેચર પ્રાકૃતિક દોલન. સા પ્રાકૃતિક દોલન એટલે શું? સો દોલન કરી શકે તેવું તંત્ર હોય, વિચારો. પહેલો મુદ્દો વ્યાખ્યા બોલું છું, સમજાવીશ. દોલન કરી શકે એવું તંત્ર છે આ, લોલક જ લઈ લો આપણો, દોલન કરી શકે. તો એની જે સંતુલન સ્થિતિ છે, અસંતુલિત સ્થિતિ, સ્થાયી અવસ્થા, સ્થિર અવસ્થા, દોલન કરી શકે તેવા તંત્રને તેની સ્થિર અવસ્થામાંથી સહેજ ચલિત કરી, અહીંયા સ્થિર છે, લોલો કોઈ તાવ સ્થિર હોય પણ એને સહેજ ચલિત કરી, એટલે આમ લાવી દેવું છું, સહેજ મેં ચલિત કર્યું, અહીંયા ત્યાં આમ લઈ ગયા. સંતુલિત અવસ્થામાંથી સહેજ દોલન કરી શકે તેવું તંત્ર છે, તો દોલન કરી શકે તેવા તંત્રને સંતુલિત અવસ્થામાંથી, એની સ્થિર અવસ્થા છે, સ્થિર અવસ્થા અથવા સંતુલિત અવસ્થા. વ્યાખ્યા આપણે દોરું છું, અવસ્થા છે ત્યાંથી એને સહેજ ચલિત કર્યું, આચલિત કરી દીધી, ચલિત કરી પછી અહીંયાથી છોડી દઉં, છોડી દઉં તો શું થાય? છોડી દઉં તો આમ દોલનો ચાલુ કરે, હા પણ દોલનો કરે, પણ દોલનો કરે ત્યારે આપણે ભણી ગયા, દોલનો કરે ત્યારે અવરોધક બળ લાગે, કોઈ પણ પ્રકારના અવરોધક બળની, કોઈ પણ પ્રકારના અવરોધક બળની ગેરહાજરીમાં
અવરોધક બળ હાજર નથી વ્યવહારમાં એવું નથી આપણે જે ભણી કે આ જ વસ્તુ આપણે વ્યવહારમાં આપણે વાત કરી તો આની પાસે તરત એક દોલન આવતા કયા દોલન આવતા અવમંદિત દોલનો અવમંદિત દોલનો અવમંદિત દોલનો યાદ આવું છે આની જ વાત કરી આ લોલક ને લોલક ના જગ્યા હિંચકો લઈ ગયો તને એનું સંતોલન સ્થાન છે તમે ત્યાંથી એને ચરિત કરી નાખશો અહીંયાથી આમ મૂકો આમ આમ ગતિ કરે જેની ગતિની દિશા આ બાજુ હોય આમ આમ એ ગતિ કરે તો ગતિની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે અવરોધક વિરુદ્ધ દિશામાં કયું બળ લાગે અવરોધક બળ આ ધ્યાન રાખજો આ વિરુદ્ધ દિશામાં અવરોધક બળ લાગે અવરોધક બળ લાગે એટલે દોડન આપણે ભણી ગયા ધીમે 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 આમ દોડન મંદ પડતા જાય જેને આપણે અવમંદિત દોલન કહીએ પણ હા આમાં અવરોધક બળ હતું હવાનું અવરોધક બળ પછી અહીંયા ઘર્ષણ બળ કોઈ પણ જેને કારણે આ દોલન મંદ પડતું જે આમાં શું કીધું છે જો દોલન કરી શકે તેવું તંત્ર દોલન તેની સ્થિર અવસ્થામાં તે સહેજ ચલિત કરી છોડી દેતા કોઈ પણ પ્રકારના અવરોધક બળ કોઈ પણ પ્રકારના અવરોધક બળ કોઈ પણ પ્રકારના કયા બળ બેટા અવરોધક બળ કોઈ પણ પ્રકારના અવરોધક બળ એટલે અહીંયા જે આપણે અવરોધક બળ લખ્યા છે એવા અવરોધક બળની ગેરહાજરીમાં અવરોધક બળની ગેરહાજરીમાં થતા દોલનોને પ્રાકૃતિક દોલન નેચરલ ઓસિલેટર ઓસિલેશન પ્રાકૃતિક દોલનની આવૃત્તિને એફ ઝીરો વડે દર્શાવાય અને કોણીય આવૃત્તિને ઓમેગા ઝીરો આવૃત્તિને એફ ઝીરો અને કોણીય આવૃત્તિને ઓમેગા ઝીરો આ ધ્યાન રાખજો ફરી પાછું અવમંદિત દોલન કરવા માંડી પહેલા સરળ ગતિ તળાવી દે બરાબર અવમંદિત દોલન અવમંદિત દોલન એટલે જો આ ચલાવું છું સરળ ગતિમાં આપણે એક જ બળ આવતું ખાલી એક જ બળ લાગતું પુનઃસ્થાપક બળ એનું વિકલ સમીકરણ આપણે મેળવેલું પુનઃસ્થાપક બળ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે વાય અને એફ બરાબર તો એમ એ અથવા કે એક્સ લખી નાખો છો એક્સ કરો તો એફ બરાબર એમ એ એમ એ બરાબર માઇનસ કે એક્સ એમ ના એમ એ બરાબર ડી સ્ક્વેર એક્સ બાય ડી ટી સ્ક્વેર બરાબર માઇનસ કે એમને આ બાજુ લઈ દો પ્લસ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ તમારું આના માટેનું વિકલ્પ સમીકરણ પછી અવમંદિત દોલનોની વાત કરીએ તો આને કાઢી નાખીએ જો વિકલ સમીકરણમાં શું ફરક પડે આપણે આદર્શ પરિસ્થિતિ મેળવી આપણે ભણ્યા જ બધું આમાં જ કર્યું પણ આ ખરેખર શક્ય નથી આની સાથે સાથે અવરોધક બળ લાગે તો અવરોધક બળ લાગે તો આપણે બે બળ લીધા પહેલું બળ કયું પુનઃસ્થાપક બળ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ બીજું બળ કયું અવરોધક બળ એફ ડી is equal to minus bb that's a બે બળ હતા અવરોધક બળ તો લાગતું કુલ બળ f is equal to fx plus fd તો f f બરાબર f બરાબર m m fx બરાબર minus kx fd બરાબર minus bb કિંમત મૂકો m ના m આ આવે b square x by dt square બે વાર વિકલન માઇનસ આ બાજુ પ્લસ bv v એટલે dx by dt પ્લસ કેએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આ થઈ ગયું અવમંદિત દોલન માટેનું સમીકરણ આમાં ખાલી પુનઃસ્થાપક બળ લાગતું એટલે એનું પદ આવે આમાં પુનઃસ્થાપક બળ ને અવરોધક બળ લાગતું એટલે પુનઃસ્થાપક બળના પદ સાથે અવરોધક બળ વાળું પદ મળે હવે આ પ્રાકૃતિક દોલન એટલે શું જે મારે જે મેન ચલાવવાનું છે જે વિકલ સમીકરણ હશે પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ પહેલા એના માટે અહીંયા જોવું પડે જો પ્રાકૃતિક દોલન તો દોલન કરી શકે તેવા તંત્રને સ્થિર સ્થિતિ અથવા સંતુલન અવસ્થામાંથી સહેજ ચલિત કરી છોડી દેતા અવરોધક બળોની ગેરહાજરીમાં જે દોલન કરે એને પ્રાકૃતિક દોલનો કહેવાય આવૃત્તિને એફ ઝીરો વડે કોણીય આવૃત્તિને ઓમેગા ઝીરો વડે શું કરવામાં આવે છે દર્શાવવામાં આવે છે અને એફ ઝીરો વડે કોણીય આવૃત્તિને ઓમેગા ઝીરો પછી એમાં જ પાછું કીધું છે મુક્ત દોલનો
મને તો આ બે એક સંખુદ લાગે છે મુક્ત દોલનો આજ્ઞા શું લખેલું છે ખબર દોલન કરી શકે તેવા તંત્ર તેને સ્થિર અવસ્થામાંથી સહેજ ચરિત કરી શું કરી દેતા છોડી દેતા છોડી દેતા અથવા મુક્ત કરતા થતા પ્રાકૃતિક દોલનોને મુક્ત દોલનો કહેવાય તેનો મતલબ એક જ છે ને હા પણ આની આવૃત્તિને લોકો કંઈક એફ વડે દર્શાવે છે મારા માટે તો આ એક જ છે પ્રાકૃતિક દરેક તંત્ર પોતાની ચોક્કસ આવૃત્તિથી દોલન કરીને આયા રાખજો દરેક તંત્ર મોટી બિલ્ડિંગ હોય તો પૂર્ણ હોય તો અને દરેકને પોતાની ચોક્કસ ફ્રીક્વન્સી હોય એનાથી દોલન કરે એ આવૃત્તિ કરતા જો અનુનાદ થાય ને અનુનાદ એટલે આપણે આમાં જોશું નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટના નેક્સ્ટ પીરિયડમાં 38 39 ના લેક્ચરમાં જોશું 39 એટલે આ વસ્તુ ધ્યાન રાખજો હું બોલું છું એટલે આ સમજવાનું છે આ ભણી ગયા આખો આખો પાઠ 90% નો હતો પછી આ ચલાવ્યો કે આમાં એક બળ હતો જ્યારે આમાં બે બળ એવા પણ આના લીધે તો ધીમે 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 દોલનો મન પડતા છે હિચકો છે એમ વિચાર્યું હિચકાને એક વાર ધક્કો મારી મૂકી દો તો ધીમે 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 આમ હિચકાનું હોય મન પડતા તમારે અવિરતપણે દોલનો ચાલુ રાખવો હોય તો તો આવે અવમંદિત દોલનો સ્થાને આવે પ્રણોદિત દોલનો સરાસું છે આ એ જ છે આની વ્યાખ્યા આમાં હું બતા ખબર બાહ્ય અવરોધક બળની હાજરીમાં થતા દોલનોને અવમંદિત દોલન કહેવાય કારણ કે અવરોધક બળને કારણે સતત મંદ પડતા જાય તો પ્રણોદિત દોલનોમાં આવે બાહ્ય આવટ બળની હાજરીમાં આ સંજ્ઞા હું શબ્દ બાહ્ય આવર્ત બળની હાજરીમાં થતા દોલનોને પ્રણોદિત દોલનો કહેવાય બાહ્ય આવર્ત બળની હાજરીમાં થતા દોલનોને પ્રણોદિત દોલનો કહેવાય બાહ્ય આવર્ત બળની સર આ શું એવું જો હવે આ છે દોલનો મંદ થતા જાય છે હિચકો આમ હિચકો ધક્કો મારો તો મંદ થતા જાય દાખલા તરીકે હિચકો છે એટલે આપણે અહીંયા કોઈને બિહાડ્યું કોઈ ગુલાબી ગુલાબી કોઈ જે બેઠી છે એને કોઈક નવું નવું કપલ છે હવે તો પેલું શું કહેવાય લગ્ન પહેલા પેલું વેડિંગ કરે શું કહેવાય ને કયું કહેવાય પ્રી વેડિંગ એમાં બધું આવું બધું બતાવે હા એમાં બતાવે આવું પછી આખી જિંદગી ઝઘડા જ કરવાના હોય એટલે આવું બધું સારું લાગે એમ તો પાછો બહુ બહુ ધક્કો મારતો હોય લગ્ન પહેલા હતું જો લગ્ન પછીનો વિડીયો બનાવો તો ધક્કો મારવાની સ્ટાઇલ અલગ હોય જો ધક્કો ન મારે એમનો ઉભા હોય પાસે એ વાત તૈયાર થઈને ઉભો હોય ને બુટ સ્ટાઈક પણ આમ ધક્કો ન મળે એમ નમી એક વાર ધક્કો મારી મૂકી દેતો હિસકો આમ જાય આમ જાય ધીમે ધીમે મંદ પડતો જાય પણ હવે વિચાર કે ઉભો ઉભો આમ ત્યારે તમ પ્રેમ નિયમિત પણ આમ એ આવે છે આમ ધક્કો પાછો એવો ધક્કો પાછો એવો ધક્કો આમ જો આ ખોવાય કે ભાઈ ખોવાય ને જવાનું હજી વાર છે હું જરા વિચારવા લઈ હું જરા બેન્ચીસ પર બેસી ગયા તો હું પાછળ પોતાની ઇમેજ કરવા લઈ તમારે કોઈને કશી ઇમેજ નથી કરવાનું હા નકર હું કે સર હું ધક્કો ચલાવી ગયો ના તો આ જે ધક્કો એ આપણે કેવી રીતે મારે આવે એટલા નિયમિત રીતે એમ નો આવે હિચકો પછી આમ નાખી આવે હિચકો પછી આમ નાખી સર તમે નાખો બીજું એક ઉદાહરણ આપું જે મારા ઘરમાં મેં મેક્સિમમ જોયું નાના છોકરાના ગોળિયા આવે ગોળિયા ગોળિયા જે કહેતા હોય તમે
એમાં એવો હોય આમ લટકતા હોય ને અહીંયા છોકરા હોતા હોય બરાબર ને અહીંયા હોતા હોય તો અમારા ઘરે ખાસ મમ્મી આમ હોતા હોય ને આમ આમ ઊંઘવાનું ઊંઘવાનું પણ એક રીતે હાથ એમ કંપેડન ચાલતો હોય તે એક ધારો ચાલે જો આમ આવતો હોય ને પાછો જ્યારે આમ આમ જાય ને આમ જ્યારે પાછો આવે ને આમ ત્યારે આપણે આમ ધક્કો મારીએ કેમ પાછો આવે ત્યારે આમ જતો હોય ત્યારે આમ જતો હોય ધક્કો મારો તો ઊભું રહી જાય આમ પાછો આવે આમ જતો એમ ખેંચો ધક્કો મારો છોકરાને આમ કેચ કરવો પડે એવું નથી કરવું ચલાવવા ખબર પડી તો આ કહેવાય ને બાહ્ય આવક બળ કહેવાય એટલે હવે પ્રણોદિત એટલે ત્યારે જે દોલન થાય સતત બળ લાગે દોલન થતા હોય સતત બળ લાગે દોલન થતા હોય બાહ્ય આવક બળ જો આમાં ખાલી પુનઃસ્થાપક બળ હતું આમાં પુનઃસ્થાપક બળની અવમંદિત બળ આમાં બાહ્ય બળ નહોતું ધીમે ધીમે મંદ બળ સ્થિર થઈ જાય પણ આમાં બંધ પડવા જ નથી દેતા આપણે સતત હિચકાની અહીંયા ગોળી હતી દાદીમાં બેઠા છે મેળવશું 37 માં પછીના 38 માં થિયરીમાં અથવા તો લેક્ચરમાં જેમાં હશે અવમંદિત દોલનો પછીનું સોરી પ્રણોદિત દોલનો માટેનો વિકલ્પ આ વસ્તુ ખબર પડી જોઈએ આપણે તો આ ત્રણ ભણ્યા પ્રાકૃતિક ને મુક્ત બે એક જ જેવું છે બે એક જ છે શબ્દ બે વાર વાપરે છે ખબર પડી ખાસ વાત છે શ્રી કૃષ્ણ